નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કે જે સસ્તા અનાજ અને નાગરિક પુરવઠાના ગ્રાહકોની બાબતોનો વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા, જેમાં રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ સમાવિષ્ટ 72 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોની કુટુંબને 3.54 કરોડની જનસંખ્યાને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જે રેશન આપવામાં આવે છે, એ આ નવેમ્બર મહિનામાં તમને કેટલું રેશન મળશે એની સંપૂર્ણ વિગતવાર આપણે વાત કરીશું. તો આ વિડીયો છેલ્લે સુધી જોજો એટલે ખ્યાલ આવે, અને છેવાડાના માનવી સુધી જે રાશન લેતા હોય એમના સુધી આ વિડીયો શેર કરજો, જેથી એમને પણ ખબર પડે. એટલે નવેમ્બર મહિનામાં એમનું વિતરણ છે 1/11/2023 થી 30/11/2024 સુધી રહેશે. હવે નવેમ્બર 2023માં ઘઉં, ચોખા અને વિનામૂલ્યે વિતરણની જાણકારી છે તે નીચે મુજબ છે. એમાં ઘઉં છે તે અંત્યોદય કુટુંબ હોય એમાં કાર્ડ દીઠ 15 કિલો મળે, અને અગ્રતા ધરાવતા કુટુંબો હોય એને વ્યક્તિ દીઠ 2 કિલો મળે વિનામૂલ્યે પણ. અને ચોખા છે તે અત્યંતય કુટુંબ હોય એમાં કાર્ડ દીઠ છે 20 કિલો મળે, અને અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ 3 કિલો ચોખા મળવાપાત્ર છે. હવે વિશેષ નોંધ અહીં આપી છે કે જે તે જિલ્લાની વ્યાજબી ભાવની દુકાન ઉપર ઓક્ટોબર 2023 માસનો બચત રહેલ બાજરી જુવારના જથ્થાનું વેચાણ પૂર્ણ થયા બાદ બાજરી જુવારની અવેજીમાં ઘઉંનો જથ્થો મેળવી શકાશે. હવે રાજ્ય સરકારની ચણા, મીઠું, ખાંડ તથા રાહત દરના વિતરણ સંબંધિત યોજનાની અગત્યની જાણકારી, એટલે કે ચણા તમારે લેવા હોય તો NFSA જેને રેશન કાર્ડ હોય અને અત્યંતય કુટુંબ અને અગ્રતા ધરાવતા કુટુંબો હોય એમને 30 રૂપિયામાં 1 કિલો ખાંડ છે તે મળવાપાત્ર છે. ત્યારબાદ ડબલ ફોર્ટિફાઈડ સોલ્ટ મીઠું, એટલે NFSA જે કુટુંબ છે એને 1 રૂપિયામાં 1 કિલો છે તે મીઠું મળવાપાત્ર છે. ચણા છે તે 30 રૂપિયામાં 1 કિલો, અને ખાંડ છે તે અત્યંતય કુટુંબ હોય તો 3 વ્યક્તિ સુધી 1 કિલો 15 રૂપિયામાં મળે છે, અને 30 થી વધુ વ્યક્તિ હોય તો 350 ગ્રામ મળે છે 15 રૂપિયામાં, અને BPL જે કુટુંબ હોય, BPL રેશન કાર્ડ છે ને હોય, એને 350 ગ્રામ છે 22 રૂપિયામાં મળવાપાત્ર છે. હવે આપણે વધુમાં માહિતી જોઈએ તો વન નેશન વન રેશન કાર્ડ યોજના, એટલે આ ઘણી વખત આપણે વાત કરતા હોઈએ છીએ કે આપણા વડાપ્રધાનશ્રીએ વન નેશન વન રેશન કાર્ડ યોજના લાગુ કરી, એટલે એનો મતલબ શું ઘણા લોકો નથી ખબર હોતી. તો હું વાત કરી દઉં કે દેશના અન્ય રાજ્યોના તેમજ ગુજરાતના કોઈ પણ ગામ કે શહેરમાંથી NFSA રેશન કાર્ડ તમે કઢાવ્યું હોય, પરંતુ જો તમે ધંધા અને રોજગારને લીધે બીજા શહેરમાં અથવા બીજા રાજ્યમાં કે બીજા ગામમાં તમે જતા હોય અને ત્યાં તમે વસવાટ કરવા લાગ્યા હોય, તો લાભાર્થી છે જેની પાસે NFSA કાર્ડ હોય, રેશન કાર્ડ, એ રાજ્યમાં કોઈ પણ ગામ કે શહેરમાં ક્યાંય પણ દુકાન આવેલી હોય ત્યાંથી પોતાના અંગૂઠા, આંગળી એટલે કે ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી અને પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી વિનામૂલ્યે અનાજ અને ચોખા મેળવી શકશે. હવે આમાં તમારે માય રેશન મોબાઈલ એપ્લિકેશન, એટલે કે દરેક લાભાર્થીને માય રેશન મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા વિનંતી છે. આ એપ્લિકેશન જો તમે ડાઉનલોડ કરો એટલે તમને મળવાપાત્ર જથ્થાની વિગતો, વિતરણનો ભાવ, મેળવેલ જથ્થો અને ઓનલાઈન રિસીપ્ટની વિગતો તમને મેળવી શકાશે. કોઈ પણ લાભાર્થી પોતાને મળવાપાત્ર અનાજના જથ્થાની વિગતો IPDS.gujarat.government.in આ પોર્ટલ ઉપરથી તમને કેટલી જે મળવાપાત્ર જથ્થો છે તમે એની વિગતવાર રેશન કાર્ડ નંબર દાખલ કરી અને માહિતી મેળવી શકો છો. ત્યારબાદ લાભાર્થી પુરવઠાને લગતી કોઈ પણ ફરિયાદ કરવી હોય તમારે રેશન કાર્ડ બાબતે, તો હેલ્પલાઇન નંબર આપેલો છે 1800 પૂરા 233 55 00, અને બીજો નંબર આપેલો છે 1967, અને ત્રીજો નંબર આપેલો છે 1444 5, તેમજ માય રેશન મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો. એટલે આ હતું જે BPL કાર્ડ, NFSA કાર્ડ અને APLમાં તમે જે રેશન કાર્ડ રેશન મેળવો છો, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ તમે જે રેશન મેળવો છો એની સમગ્ર વિગત છે આપણે આ વિડીયોમાં દર્શાવી છે. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો અવશ્ય લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં અમને જણાવજો કે આ વિડીયો કેવો લાગ્યો.